જામનગરમાં લોકડાઉનના અમલમાં કમનસીબે એક કરુણ ઘટના બની ગઈ છે થરારનગર બે વિસ્તારમાં પોલીસ અને હોમગાર્ડના જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા આ વખતે ઘર બહાર બેઠેલા અમુક શખ્સો પોલીસને આવતા જોઈ ભાગી નીકળ્યા હતા આ નાસભાગમાં ભાગમાં સરફરાજ ઉમરભાઈ સિરમન નામનો અઠ્યાવીસ વર્ષનો યુવાન રેલવે ટ્રેક પસાર કરવાનો પ્રયાસ કરવા જતાં માલગાડી નીચે આવી જતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું મૃતક ઇલેક્ટ્રિશિયન તરીકે ગુજરાન ચલાવતો હતો આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના તેર કેસ નોંધાઈ ચૂક્યા છે તેમજ ચારસો સત્તાવન લોકો મૃત્યુ પામ્યા છે દેશભરમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે આ આંકડા ભયાનક છે પરંતુ એક રિપોર્ટ ખુશખબરી જેવો પણ આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા અનુસાર ભારતમાં પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં સંક્રમણના દરમાં ચાલીસ ટકાનો ઘટાડો નોંધાયો છે ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના ટેસ્ટિંગ વધારવા માટે હવે રેપિડ ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરવામાં આવશે રાજ્ય સરકારે કોરોનાના સંદર્ભમાં અગત્યની ઘોષણા કરી છે રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં પણ હવે કોરોનાની સારવાર નિઃશુલ્ક થઈ ગઈ છે આ માટે રાજ્ય સરકારે જિલ્લા અનુસાર ખાનગી હોસ્પિટલોને માન્યતા આપી છે આ હોસ્પિટલોને સારવારનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે કોરોનાના સંકટને કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર ડગમગી ગયું છે ભારતીય અર્થતંત્ર ઉપર પણ સંકટના વાદળો છવાયા છે આ સ્થિતિને ધ્યાને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રિવર્સ રેપો રેટમાં પચીસ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે પરિણામે રિવર્સ રેપો રેટ ચાર ટકાથી ઘટીને ત્રણ પોઈન્ટ પીચોતેર ટકા થઈ ગયો છે આરબીઆઈ ગવર્નરે શશિકાંત દાસે નિવેદન આપ્યું છે કે દેશના અર્થતંત્રને ઉગારવા આરબીઆઈ તમામ પગલા લઈ રહી છે તેમણે સ્પષ્ટ કર્યું કે દેશમાં વિદેશી નાણું પણ પૂરતા પ્રમાણમાં છે આરબીઆઈ નાબાર્ડ સિડબી તથા એનએચબીને પણ કુલ પચાસ હજાર કરોડની આર્થિક મદદ કરશે જામનગરની જીજી હોસ્પિટલમાં આજે સવારે કોરોનાના ઓગણત્રીસ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા જે પૈકી જામનગર જિલ્લાના તમામ ચૌદ દ્વારકા જિલ્લાના દસ અને પોરબંદર જિલ્લાના તમામ પાંચ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યા છે ઉપરાંત બપોરના સેશનમાં આવેલા વધુ બે દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે લોકડાઉન પાર્ટ ટુ માં ફસાયેલા લોકો પોત પોતાના ઘરે જવા કાયદાનો ભંગ કરી રહ્યા છે રાજકોટના જંગલેશ્વરથી એક પરિવાર ગઈકાલે જામનગર પહોંચ્યો હતો જેને ઠેબા પાસે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે આ ઉપરાંત આજે અમદાવાદથી એક પરિવાર જામનગરના વાલકેશ્વરી નગરી આવી પહોંચ્યો હતો રાહુલ વ્યાસ તેમના પત્ની ડોક્ટર ચેતના વ્યાસ તથા તેમના પુત્ર કવનને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે આ પરિવાર વિરુદ્ધ એલસીબી એએસઆઈ એસજી વાડે ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરી છે આ ઉપરાંત જનતા ફાટક પાસે રહેતો એક શખ્સ પણ ચોરી સોમનાથથી જામનગર આવી ગયો હતો તંત્રએ તેનું હેલ્થ ચેકઅપ કર્યા પછી તેને પણ ક્વોરન્ટાઇન કરી દીધો છે સમગ્ર સ્થિતિ જોતા એ સવાલ ઉભો થાય છે કે લોકડાઉનમાં સેંકડો કિલોમીટર દૂરથી લોકો કેવી રીતે જામનગર આવી રહ્યા છે